દાદા ખાચર બહુ નાના હતા વડોદરાથી આવેલા દીવાનને લાગ્યું કે આટલો નાનો દાદો એનું જો અત્યારથી કંઈક નહીં આપી દેવામાં આવે તો ભવિષ્યમાં શું થશે પણ જ્યારે મહારાજે આખો વ્યવહાર એનો સંભાળ્યો ત્યારે દીવાન પણ બહુ રાજી થયો કે ભગવાન સ્વામિનારાયણ પરલોકની ચિંતા કરે છે અને આ લોકની પણ ચિંતા રાખે છે શંભુદાન ગઢવીના પુત્ર લાડુદાનજીને ભાગવતી દીક્ષા આપીને સાધુ કર્યા અને એમનું નામ શ્રીરંગ આશ્રમમાં નરનારાયણ દેવના દર્શન કર્યા ત્યાં જે ઘટના ઘટી સમાધિમાં ત્યાર પછી સમાધિમાંથી પરત આવીને મહારાજના ચન્નાઈન પડ્યા છે કે મને તમારો સાધુ કરો મહારાજ કે છે થોડા દિવસ માટે તમે રોકાવો થોડા અમારા સંતોની રીત જોવો અને પછી તમને અમે સાધુ કરશું લાડુદાન રાજકવિ છે પોતે અનેક પુરસ્કારો મેળવેલા છે અતિ સંપત્તિવાળા છે રૂપવાળા છે કળા અને ચાતુરીવાળા છે બુદ્ધિવાળા છે એટલે લાડુદાન બુટ્ટી પહેરતા પાન બીડું ચાવતા પાન બીડું ચાવતા કડા પહેરતા સરસ મજાનો આમ કાળો ટપકા કરતા બધો ટીપટોપ થઈને ફરતા હતા મહારાજને કે મને સાધુ કરો પણ હજુ ઉપરનો વેશ જે હતો ને એ સાધુ થાય એવો નહોતો એટલે મહારાજ કે હજુ તમે થોડું રહો પછી મહારાજે એકવાર લાડુદાનને કીધું કે અમારે આ જીવુબા લાડુબા છે એમના લગ્ન થઈ ગયા છે પણ સાસરે જતી નથી અને સાંખ્યો વર્તમાન પાડવાનું કહે છે જુવાન છે જરા કંઈ તમે શૃંગાર રસની વાતો જાણતા હો તો કંઈક વાતો કરો ને કે એ લોકો જાય અહીંથી સમજાવો ને કંઈક લાડુદાન કે ઓહો મોટા મોટા રાજાઓને સમજાવે એ મારા માટે ચપટીનું કામ તો આ તો નાની દીકરીઓ છે એમાં એ જુવાન છે હું શૃંગાર રસની વાત કરું અને એ સાસરે ના જાય એવું બને જ નહીં હું વાતો કરું ને તો ઘરડા દાદાને ઘોડે ચડવાની ઈચ્છા થઈ જાય એવી સ્વામીની પ્રતિભા વાતો કરવાની એટલે એટલે લાડુદાન કે હું જાઉં દાદા લઈને ગયા એક પડદો રાખવામાં આવ્યો આ બાજુથી લાડુદાન એમનું લેકચર ચાલુ કરી દીધું બધું શ્રૃંગાર રસની વાતો ભગવાનની આજ્ઞા છે તમે સંસારમાં જાઓ સંસારમાં રહીને બધું કરવું જોઈએ આમ તેમ બધી વાતો ઘણી બધી કરી જીવબા ને લાડુબા થોડી વાર તો સાંભળેર્યા પછી જીવુબા ગુરક્યા લાડુદાન તમને શરમ નથી આવતી કે આવી વાતો કરતા કાનમાં કીડા પડે એવી તમે વિષય સંબંધી વાતો કરો છો અને પછી કીધું કે અમે શ્રૃંગાર રસની તમે વાતો કરો છો અમે શૃંગાર કરીએ અને અમારા રૂપ ઉપર કોઈની નજર બગડે તેનો પાપ કોને લાગે લાડુદાન કે તો જેને કર્યો એને જ લાગે ને ત્યારે લાડુદાનને જીવ કે આ તમે બધા શૃંગાર કરીને ફરો છો અને તમને જોઈને કોઈની નજર ફરે તો પાપ કોને લાગે આ તમારે સાધુ થવું છે તમારે સમર્પિત થવું છે ભગવાનને અને તમે આ કે કાનમાં બુટ્ટીયા પહેર્યા એ કાઢી નથી શકતા બીડા ચાવવાનું છોડી નથી શકતા તમે શું સાદું થવાના કડા કાઢી નથી શકતા ચાખડીઓ કાઢી નથી શકતા મોજડીઓ પહેરવાનું છોડી નથી શકતા આ કપડાં આવા રજોગુની પહેરવાનું નથી છોડી શકતા શું સાદું થશો કે તમે અને ત્યારે લાડુદાન પાછા જઈને બધું ઉતારી નાખે છે મહારાજ આગળ સાદો વેશ કરીને જાય છે મહારાજ કે લાડુબાન જીવુબાને સમજાવ્યા એમને સાસરે સમજાવ્યા ત્યારે લાડુદાન કે મહારાજ એ કાંઈ સમજે એવા નહીં મને સમજવા મોકલ્યો હતો અને પછી જીવુબા એ લક્ષ્મીજીનો અવતાર કહેવાતા એટલા માટે એમના થકી એમને રંગ ચડ્યો એટલે એમનું નામ પાડ્યું શ્રીરંગદાસ દાસ પંક્તિના સાધુ કર્યા અને શ્રીરંગદાસ બ્રહ્માનંદ સ્વામીનું પહેલું નામ હતું શ્રીરંગદાસ પછી કીર્તનોમાં સેટ નહોતું થતું એટલે બ્રહ્માનંદ થયું ઘનશ્યામ શ્રીહરિએ તે સમયે બધા સંતોના નામને છેડે દાસ શબ્દ રાખવાનું ઠરાવ્યું હતું બધા સંતોના નામને છેડે દાસ રાખતા આવું મહારાજે નક્કી કરેલું હતું શ્રીરંગદાસજીને પરમ વિવેકી અને સારા શ્રેષ્ઠ વિદ્વાન સમજીને પ્રેમથી પોતાની પાસે જ રાખ્યા શ્રી રંગદાસ સારો અભ્યાસ કરેલા હતા વિદ્વાન હતા સંસ્કૃતમાં સંગીતમાં બધી જ રીતે પારંગત હતા એટલે એમને પોતાની પાસે રાખ્યા બધા દરબારો શ્રીરંગદાસજીને હસ્તે મુખે કુતૂહલવશ પૂછતા કે તમે શ્રીહરિનો શો પ્રતાપ દેખ્યો કે આવીને તરત જ તમે ભેખ લઈ લીધો દરબારો હસતા હસતા કે લાડુદાન તમે આવડા મોટા મોટા રાજાઓને વસ કરવા વાળા ને કોઈને તમે વસ ના થાવ અને આ સ્વામિનારાયણ વળી તમને એવું તો હું બતાવી દીધું કે તમે અચાનક બધું કાઢીને ઠીક છે અમારી જેમ ભગત થયા તો વાંધો નહીં પણ તમે સાદું થઈ ગયા તે એવું તમે તો હું જોઈ લીધું આવું દરબારો હસતા હસતા જાને થોડી મસ્કરી કરતા હોય એમ અને કુતુહલ વશ એટલે જાણવાની ઈચ્છાથી શ્રીરંગદાસ ને પૂછવા લાગ્યા અને ત્યારે ત્યારે હસ્તે ચેરે હસતા હસતા શ્રીરંગદાસ બોલ્યા તબ બોલે તબીમો સર્વોપરી વાત હમ પાઈ સબ સુખ કારણ જો એ કહે સબ સુખ કારના જોઈ કહાવે સોવું શ્રી હરિ યહ જોર હાવે સોવું શ્રી હરિ યહ જોર હાવે ત્યારે હસ્તે ચેરે મુનિ દરબારોને કહેતા કે હું સર્વોપરી વાતને પામ્યો છું જેવી તેવી વાતને નહીં સર્વોપરી વાતને પામ્યો છું એ સર્વ સુખનું કારણ તે આ શ્રીહરિ છે હું સર્વોપરી જે સુખને પામ્યો એનું જો કોઈ કારણ હોય તો આ શ્રીહરિ છે દરબારોને કે છે દરબારોએ પૂછ્યું તમે સાધુ કેમ થઈ ગયા એટલે વાત કરે છે હવે આગળ કે છે ઇન સે પર નકો અધિકાઈ એસી વાત હમ નકી પાઈ શ્રી રામાનંદ સ્વામી જય શ્રી રામાનંદ સ્વામી જય હમારે ગુરુ કહાવત સોય હમારે ગુરુ કહાવત સોય આ શ્રી હરિથી પર બીજો કોઈ નથી એવી વાત હું ચોક્કસ પામ્યો છું શ્રીરંગ દાસ કે હું ચોક્કસ પામ્યો છું કેતા અનુભવ થયો છે કે આ ભગવાન શ્રી રામાનંદ સ્વામી હતા તે અમારા ગુરુ ગુરુ કહેવાતા હતા હતા કારણ કે રામાનંદ સ્વામીના આશીર્વાદથી જ લાડુદાન પ્રગટ થયેલા લાડુદાને રામાનંદ સ્વામીનો અવાજ પણ સાંભળેલો અને માતાના ગર્ભમાંથી હોકારો પણ દીધેલો તેઓ ઉદ્ધવનો અવતાર હતા સાધુ રૂપમાં તેઓ વિચરણ કરતા હતા તેઓ બધા જ અવતારોની યથાર્થ વાતને જાણતા હતા મને અત્યારે તેમના દર્શન થયા તેમના સદગુણોને હું કહી શકતો નથી જે વેળાએ મેં શ્રીહરિના દર્શન કર્યા અને તરત મને અદ્ભુત સમાધિ થઈ ગઈ સમાધિમાં હું હરિની સાથે બદ્રિકા આશ્રમમાં ગયો આગળ મહારાજની મૂર્તિ હાલતી હતી અને દરબારો પાછળ પાછળ હું ચાલતો હતો સમાધિમાં આવું મને દેખાયું મેં ઉમંગથી રામાનંદ સ્વામીના દર્શન કર્યા બહુ રાજી થઈને કારણ કે મારા ગુરુ કહેવાય એવા સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન મેં કર્યા જ્યારે બદ્રિકા આશ્રમમાં પહોંચ્યો તેવા સમયે જ શ્રીહરિની મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ મહારાજ મને બદ્રિકા આશ્રમ સુધી દેખાના અને બદ્રિકા આશ્રમ આગળ પહોંચ્યો ત્યાં મહારાજ અદ્રશ્ય થઈ ગયા બદ્રિકા આશ્રમને જોઈને મનમાં આનંદ થયો બહુ રાજી થયો જ્યાં નારાયણ ઋષિ રહે છે ત્યાં બીજા અનંત ઋષિઓને દેખ્યા મેં નરનારાયણ ઋષિના દર્શન કર્યા તેમને મને પોતાની પાસે બેસાડ્યો આ લાડુદાન દરબારોને કહે છે મનમાં આનંદિત થઈને તેઓ મને શ્રીહરિનું ચરિત્ર પૂછવા લાગ્યા જે તરંગબારમાં વાત આવી હતી ને એ દરબારોને કહે છે કે નરનારાયણ દેવે મને પાસે બેસાડ્યો અને પછી મને કહેવા લાગ્યા કે ભગવાન સ્વામિના ચરિત્રો તમે અમને કોને એ સાંભળીને મારા મનમાં ઘણું આશ્ચર્ય થયું લાડુદાન કે બહુ જ આશ્ચર્ય થયું તે શ્રીહરિના ચરિત્રનો નિર્ધાર હવે મારાથી કેમ થઈ શકે ભગવાનના ચરિત્રોને હું કેવી રીતે માપી શકું મને જ્યારે નરનારાયણ દેવી એમ કીધું કે તમે ચરિત્રોની વાતો કરો ત્યારે મને બહુ આશ્ચર્ય થયું હું તો એવું માનતો હતો લાડુદાનજી કે છે બ્રહ્માનંદ સ્વામી કહે છે સાધુ થઈ ગયા પછી હું તો એવું માનતો હતો કે નરનારાયણ દેવે જ ભૂમિ ઉપર અવતાર લીધો છે આવું શ્રીરંગદાસ કે હું માનતો હતો જેવા તે ભગવાન છે તેવા જ અખંડ વિરાજમાન અહીં સદા કાઢ રહ્યા છે મારી આવી સમજણ હતી કે નર નારાયણ બદ્રિકા આસમવાસી જ સ્વયં પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ રૂપે વિચરણ કરે છે હું તો એ અને આ બે એક જ માનતો હતો દરબારોને કે છે શ્રી રંગદાસ ત્યારે જ્યારે હું એક માનતો હતો ને મારી સમજણમાં બે એક હતું ને પછી મને તો જ્યારે નરનારાયણ દેવે પૂછ્યું કે મહારાજના ચરિત્રો કહો ત્યાર પછી મેં એમને પૂછ્યું तब हम तीन से पूछत भयऊ सुने अवतार तुम ही लिए सो तुम अखंड बैठे हो आही सो तुम अखंड बैठे हो आही यह बात हम जानत नाही

જે પૃથ્વી પર છો એ તમે છો તમે છો એ છે રોજ આરતીમાં ગાઈએ છે ને આપણે નારાયણ નર ભ્રાતા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નારાયણ નર ભ્રાતા નારાયણ અને નર બે ભાઈઓ એટલે કે નર નારાયણ ક્યાં અવતાર ધારણ કર્યો નારાયણ નારાયુળ આરતી મહારાજ ની છે વર્ણન નર નારાયણ દેવે ધર્મ કુળ ની અંદર પ્રગટ થઈને સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા એવું આરતી તમે ગાવ તો આવું દેખાય શિક્ષાપત્રીનો પહેલો શ્લોક વાંચો મારા વિશે શ્રી થાય સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ તે શ્રીકૃષ્ણ છે એ જ પર બ્રહ્મ છે કોઈ જગ્યાએ શ્રી કૃષ્ણનો દાસ છું નરનાયણ કૃપાથી આપણે પણ નિષ્કામી થાશું આવું બધું આવે એવું ગૂંચવન ભર્યું થાય એવું ગૂંચવન ભર્યું થાય એટલે સ્વામીએ વાતોમાં લખ્યું પુરુષો તમને ઓળખવા એ બહુ મોટી ઘાટી છે ઘાટી એ ઘાટી તો એને ઉકલે કે ઘાટીમાંથી પાર પડેલો હોય એ ઉકેલે બાકી એ ઘાટીમાં ગમે એવો બુદ્ધિનો પેજ ને હાલતો જ નથી ગમે એવો બુદ્ધિવાળો હોય ને તે એ ઘાટીની અંદર ઘૂંચાઈ જાય ઘાટી એવી છે ગમે એવો સારો વૈજ્ઞાનિક હોય ગમે એવો પ્લેન ને ચલાવવાળો પાયલોટ હોય ગમે એવો પાયલોટ હોય પણ જ્યાં મેગ્નેટિક ફોર્સ હોય જે જગ્યા ઉપર પ્લેન જો ભૂલથી ન્યા જતું રહે પેલો દરિયાની અંદર કે છે ને બરમોડા ટ્રાયંગલ કંઈક કહે છે ને ન્યા આગળ કંઈક જો જતું રહ્યો હોય સ્ટીમર કે પ્લેન તો ગમે એવો પાયલોટ હોય ગમે એવો સ્ટીમરને ચલાવવાળો એક્સપર્ટ વ્યક્તિ હોય તો એ ગુમરીની અંદર એમ પુરુષોત્તમ નારાયણ ની ઘાટી જે ઉકેલવી એ ગુમરી એવી છે કે એમાં શાસ્ત્રો ને જેટલું વધારે ને વધારે ગુમર ખાય એવું છે ને ને આ શાસ્ત્રોનું બહુ જ્ઞાન હોય વેદ બધાનું તો વધારે ગુમર ખાય એવું થઈ જાય કોઈ વખત ન્યા મોઢપણું કામ લાગે એક મોઢપણું રાખીને સમજે તો પછી ધીરે ધીરે સમજાય બધું જ સમજાય અને ઉપનિષદ ને વેદ વાંચે તોય મારા સમજાય પેલા એને એવું કરવું પડે કે આ મહારાજ એ મહારાજ મહારાજ જેવું કાંઈ નથી શ્રીરંગદાસ કે મેં તો નરનારાયણને પૂછ્યું કે મેં તો સાંભળ્યું કે ભૂમિ ઉપર તમે જ લીધો છે પણ તમે તો અખંડ અહીંયા બેઠા છો આ વાતને હું જાણતો નહોતો ત્યાં પૃથ્વી પર કોણ છે તો મને તેવું તમે અહીંથી ન્યા આવ્યા છો તમે બેઠા છો આ વાત નહોતી આવી તરંગ બારમાં આ વાર્તાલાપ હતો એ રહી ગયો તો એ દરબારો એ પૂછ્યું એમ કરી લાડુદા ને કીધું બોલે તબી શ્રીહરિ અક્ષર પતી જો શ્રીહરિ અક્ષર પતી જો એહી સમ સમરથ અવર કોઈ એહી સમ સમરથ અવર કોઈ મેં જ્યારે આવું કહ્યું ત્યારે નરનારાયણે મને કહ્યું કે અક્ષરાધિપતિ શ્રી હરિના સના સમાન સમર્થ બીજું કોઈ નથી કોઈ છે જ નહીં અક્ષરધામાધિપતિ જેવું જબ જબ સો ધરત અવતારા નામ ન લેત કૌવારા પ્રતાપહી દેખાવે ધીમી તીમી પ્રતાપહી દેખાવે જ્યારે જ્યારે તેઓ અવતાર ધારે છે ત્યારે તેઓ ક્યારેય ક્યારેય પોતાનું પોતાનું નામ નામ લેતા નથી લેતા નથી હું છું જે રીતે લોકોને સમજણ ને જ્ઞાન થાય એ રીતે પોતે પોતાનો પ્રતાપ જણાવે કોક આવ્યો હોય કે નરનારાયણ છે એ જ મહારાજ છે એમ સમજીને આવ્યો હોય કે જો આવું હોય તો આવું થાય તેને નરનારાયણ રૂપે દર્શન આપે કોઈને લક્ષ્મીણ રૂપે દર્શન આપે કોઈને કૃષ્ણ રૂપે દર્શન આપે કોઈને રામ રૂપે કોઈને માતા રૂપે કોઈને તીર્થંકર રૂપે કોઈને પૈગમ્બર રૂપે એમ અલગ અલગ હવ હવની ઈચ્છા પ્રમાણે દર્શન આપે પણ એવું ના કહે કે હું તો સર્વથી પર છું એમ એવું બોલે નહીં જેવો પેલો હામેનો આવ્યો એની સમજણ પ્રમાણે એને સમજાવે જ્યારે તેમનો પ્રતાપ દેખાય ત્યારે સૌ લોકો તેમને ઓળખી લે છે તેઓ પોતે પોતાને મુખે કાંઈ કહેતા નથી જેમ હીરો આવા નામથી તો કઈક હીરા કહેવાય પણ અમૂલ્ય હીરો કોઈ જુદી જ વસ્તુ હોય છે છે ને કહેવાય પણ એની અંદર કોહિનુર હોય ને એ નોખો હોય કોહિનૂરની ની પાછળ યુકે ગવર્મેન્ટની સાત સિક્યુરિટી રાખવી પડે છે હીરાને ને સો ટકા તિજોરીમાં જ રાખે પરંતુ કોહીનૂર હીરાને સિક્યુરિટી વચ્ચે રાખે એમ અવતાર ભગવાન તો બધા કહેવાય ભગવાનને લઈને ભગવાન બધાય કહેવાય મહારાજ લોહાના તેરમામાં કે એ પુરુષોત્તમને લઈને અક્ષર નહીં ભગવાન કહેવાય એ પુરુષોત્તમ લઈને બ્રહ્માને ભગવાન કહેવાય પુરુષોત્તમ લઈને શિવને ભગવાન કહેવાય પુરુષોત્તમને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને એ પુરુષોત્તમને લઈને હમણાં આ સભામાં મુક્તાનંદ સ્વામી છે એને પણ ભગવાન જેવા કહેવાય એ પુરુષો તમને લઈને અને એ પુરુષો તમને મૂકીને અક્ષર એમ ભગવાન તો બધા જ કહેવાય છે પણ ભગવાન સ્વામિનારાયણ એમાં નોખા છે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરિધરી ન દર્શે એવી અચરજકારી છે નિષ્કુળન સ્વામી એમને થોડા લખે ગુણાદિતાનંદ સ્વામી એમને થોડા કે આ ધારાનંદ સ્વામી આમ થોડા લખે ને શ્રીરંગ દાસજી દરબારો ને બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સાધુ આમ થોડા કહી દે વાસ્તવિકતા છે ફોડવાના તોડવાના કરોડો ઉપાય કરે છતાં જે હીરો તૂટે ફૂટે નહીં તેને તુલ્ય કોઈ આવી શકે નહીં હીરો ભાંગે જ નહીં ક્યારે હીરો હોય જેટલો એ હાચો એટલો એ ભાંગે નહીં મજબૂત હીરો ક્યારેય ના ભાંગે શ્રીહરિના અનંત અવતારો થાય છે પણ તેઓ શ્રીહરિની મરજી પ્રમાણે જ વર્તન રાખતા હોય છે નરનારાયણ દેવ કે છે કે ભગવાનના અનેક અવતારો થાય પણ બધા ભગવાનની મરજી પ્રમાણે વર્તા હોય છે જેવી રીતે એક ભગત ભગવાનની મરજીમાં વર્તે એક દાસ પોતાના સ્વામીની મરજીમાં વર્તે એમ તમામ અવતારો ભગવાન સ્વામિનારાયણની મરજીમાં વર્તે છે એમ આધાર સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી કહે છે ને શ્રીરંગ દાસજી દરબારોને સમજાવે છે અક્ષરાનંદ સ્વામીની વાતોમાં ત્રણસો ને સાડત્રીસ નું ચરિત્ર છે બહુ સરસ છે આ રાવડ કરીને સારા સત્સંગી હતા શ્રીજી મહારાજે સૌને કહેલ કે મને નારદજી જેવો કે સુખજી જેવો કેવો પણ એથી મોટો ના કેવો આવું મહારાજે કીધેલું પછી એક વખત ગામના રાજા હતા એ ભાગવતની કથા કરાવતા હતા તે સત્સંગી કુસંગી બધા સાંભળવા માટે જતા વસ્તો રાવળ પણ કથા ગયો તે પાછો કથામાં આગળ અને એને છીક આવે એટલે તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બગાસું બગાસુ આવે સ્વામિનારાયણ પછી એક દિવસ દરબારે સૌ સત્સંગીને કહ્યું કે આ વસ્તો રાવળ ભાગવતની કથા સાંભળે છે અને છીક આવે ને બગાસું આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે માટે એને પૂછો કે રામચંદ્રજી થયા તેમને સમુદ્ર ઉપર પાડ બાંધી અને રાવણ આદિક રાક્ષસને માર્યા અને કૃષ્ણ ભગવાન થઈ ગયા તેમને કંસાદિક રાક્ષસને માર્યા અને ગોવર્ધન પર્વત તોડ્યો તેને કરીને ભગવાન કહેવાય છે પણ આ સ્વામિનારાયણે એવું શું ચરિત્ર કર્યું હશે તે ભગવાન કહો છો દરબારે લોકોને ઉશ્કેર્યા કે આ વસ્તા બાપુને પૂછો તમે વિચારો એટલા પૂછવા વાળા હતા પણ વસ્તા રાવડ એક સિંહ હતા હરના ગમે એટલા હોય પણ જંગલમાં સિંહ એક હોય ને તો હરનું ભાગે જેને ભગવાનની દ્રઢતા નથી જેને ભગવાનની ઉપાસનાને આજ્ઞા નથી એ નારડા જ છે એ સત્સંગની અંદર છે તો એ બાળક જ છે ધૂળથી રમતા બાળક છે જેને આજ્ઞા ને ઉપાસના છે ભગવાન શ્રીહરિની ઉપાસના આજ્ઞા છે એ જ સહજાનંદી સિંહ છે ઉપાસના વાળો આજ્ઞા પાડી શકે છે જ ઉપાસના રાખી શકે છે વસ્તો રાવળ કે તમને ખબર નહીં રામે ને કૃષ્ણે જે જે ચરિત્ર કર્યા તે સ્વામિનારાયણે આજ્ઞા કરી તેટલું જ કર્યું છે પણ તેથી વિશેષ કર્યું નથી આવું વસ્તા રાવળે આખું મંદિર એને પૂછે છે ગામનો દરબાર એને પૂછે છે એની વચ્ચે વસ્તાર આવડે આમ કહી દીધું આ વાતો વડતાલ આપણા મંદિરમાંથી બહાર પડેલી છે બોલો આ ચરિત્રો જેને મહારાજ એક હરખા લાગે શું નહીં વાંચતા હોય મહારાજ અને અવતારો બધું એક કરવા જાય છે એના ચરિત્રો નહીં વાંચ્યા હોય જો સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં એક જીવને ભગવાન સ્વામિનારાયણની દ્રઢ ઉપાસના ના થાય તો એ મંદિર કરવાનો અર્થ શો છે સ્વામિનારાયણને ત્યાં જે ઈટો મૂકાની છે સ્વામિનારાયણના ભગતોએ દીધી છે એ સ્વામિનારાયણનું સ્વામિનારાયણનું બીજ રોપાય જીવ પ્રાણી માત્રમાં એના માટે દીધી છે એટલે જ મહારાજે મધ્યના અઠાણુંમાં વચનાવદમાં કીધું કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ગ્રંથે કરીને જ થાય શ્રીમદ્ ભાગવતથી ભગવાન શ્રી કૃષ્ણની પુષ્ટિ થાય અને રામાયણે કરીને ભગવાન શ્રી રામચંદ્રની પુષ્ટિ થાય ભગવાન સ્વામિનારાયણની પુષ્ટિ આપણે એ સંપ્રદાયની પુષ્ટિ કરવી હોય તો આપણે શ્રીહરિના ચરિત્ર સંબંધી ગ્રંથોની જ કથા એનું જ વાંચન એનું જ ચિંતન કરવું જોઈએ એનો અર્થ એ નથી કે બીજા અવતારોના ચરિત્રો ખોટા છે એનો અર્થ એ નથી કે બીજા શાસ્ત્રો ખોટા છે બીજા બીજા શાસ્ત્રો શાસ્ત્રો માન્ય છે છે પૂજવા યોગ્ય સાંભળવા યોગ્ય છે પરંતુ વિશેષ કથા વિશેષ વાંચન વિશેષ ચિંતન આપણા ઈષ્ટદેવ સંબંધી ચરિત્રો આપણા ઈષ્ટદેવની કથા એ થવી જોઈએ એ થાય એટલે બળિયા થાય બીજો કઈ ચમત્કાર નથી આપણે આપણે અહીંયા આગળ આ પરિવારની અંદર જે આવે થોડાક સમયમાં ચડવા લાગે છે એમાં કોઈ બીજો ચમત્કાર નથી ચમત્કાર આ જ મોટો છે કે એક જ મહારાજ 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 એકડો જ ઘૂંટાયા કરે બળિયો થઈ જ જાય ના થતો હોય તોય થાય તોય થાય સર્વોપરીની વાત જ એવી છે મહારાજની વાત જ એવી છે ત્યારે મણુભા દરબાર બોલ્યા લો રાવળજીએ તો સૌના કારણ સ્વામિનાયન કયા પછી સર્વે હરિભક્તે રાવળજીને કહ્યું મહારાજે ના પાડી છે તમે એમને સર્વોપરી કેમ કયા ત્યારે કે હું તો મહારાજને જેવા જાણું છું એવા કહીશ આખું ગામ એક બાજુ પર ખાલી પણ ભાઈ મહારાજની ની નિષ્ઠાવાળો હું તો જેવા જાણું છું એવો કહીશ ત્યારે હરિભક્તો કે તમે વિમુખ છો માટે મંદિર આવશો નહીં આ સારું જબરું તમે વિમુખ તમે સર્વોપરી કહો છો ને એટલે વિમુખ મંદિર ના આવતા વસતો રાવળ કે મારે મંદિર આવ્યા વગર રહેવાશે નહીં મંદિર તો આવવું પડશે મારે પછી થોડાક દિવસ થયા એ વારે શ્રીજી મહારાજ વરતાલ પધારતા હતા ગાંફને પાદર આવ્યા સૌ હરિજન મહારાજની પાસે જઈને પગે લાગ્યા વસ્તો રાવળ છેટે ઉભા રહીને પગે લાગ્યા ત્યારે મહારાજ કે રાવણજી ઓરા આવો ને ત્યારે હરિભક્તો કે મહારાજ અમે એમને વિમુખ કર્યા છે અડતા નહીં અમે વિમુખ કર્યા છે ત્યારે મહારાજ કે વર્તમાન ચૂક્યા છે કંઈ આજ્ઞા લોપી ચોરી માટી અવેરી વટલોની વટલાવણી એમાંથી ક્યાંક આગા પાછા થયા છે ત્યારે હરિભક્તો કે ના મહારાજ વર્તમાન માંથી તો કઈ નથી ચૂક્યા તો મહારાજ કહે શું બોલ્યા એ તો કઈક મહારાજ થોડું બોલ્યા તા ને એટલે વિમુખ કરે શું બોલ્યા તા એટલે પેલા હરિભક્તો કીધું મહારાજ આમ બોલ્યા તા ત્યાં તો મહારાજ માનકી ગોળીએથી છલાંગ મારી નેઠા ઉતર્યા અને વસ્તા રાવણને પાસે બોલાવ્યા અને મહારાજે એને આમ ભે બાથમાં ગાલીને ભેટીને એનો વાંસો થાબડ્યો અને બોલ્યા કે જે જા એ મને સર્વોપરી જાણે છે તો સર્વોપરી જ કે ઓલા બધા જોઈ રહ્યા આમ કે આ મહારાજ શું કરે છે તમે એવો જાણતા નથી મહારાજ ઓલા લોકોને કે પણ આ જે જાણે છે એ સાચું જાણે છે અને મહારાજ એનો વાંસો થાબડ્યો જગત આખું આપણો વિરોધ કરે એનાથી આપણે મુરજાઈ જઈએ તો આપણું નપુસક છે પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આવા મોટા મહારાજ મળ્યા પછી આવા મોટા સંતો જ્યારે આપણને કહેતા હોય હું એમ કહું છું કે કોઈ એમ કે કે શ્રીરંગદાસને ખાલી એ તો લાડુદાન ગઢવી દ્વારા ભગવાનને એટલું સાબિત કરવું હતું કે સ્વામી ભગવાન છે એટલું સાબિત કરવા માટે આવું ચરિત્ર લખ્યું છે તો ભગવાન સાબિત કરવા માટે ખાલી એટલું થઈ ગયું હોત કે લાડુદાન ને નરનારાયણ દેવે એટલું કહી દીધું હોત કે એ એ હું છું એ છે તો બસ ભગવાન તો એ જાણતા જ પરંતુ ગ્રંથકારોને ભગવાન શ્રીહરિને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતને આધારન સ્વામી જેવા સંતને મુક્તાનંદ સ્વામી જેવા સંતને આપણા હૃદયની અંદર બીજા બધા કરતા સ્વામી પ્રધાન કરવા છે એના માટે આવા ચરિત્રો કર્યા છે નહીં તો ફક્ત ભગવાન સ્વામીને ભગવાન તરીકે પ્રતિપાદન કરવા જ જો આવું કોઈ નાટક કરવાનું હોય તો આટલું બધું કરવાની જરૂર નથી એ તો એટલું કહી દે નરનારાયણ દેવ કે હા પૃથ્વી પર એ છે હું છું હું છું એ છે પણ એમ ન કીધું આટલું બધું લાંબુ કર્યું આટલું લાંબુ કરીને કહેવાની જરૂર છે એનો અર્થ કે વાતની પાકી ઘેડ બેસી જાય ગમે એવું થાય શાસ્ત્રના ગમે એટલા શબ્દ સાંભળીએ પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જેવું કોઈ નથી એ ગાંઠ એવી વાગેલી હોય અનંત શબ્દો આવે તો પાછા પડે એ નિશ્ચયની અંદર કોઈ તર્ક વિતર્ક બુદ્ધિ કોઈ શાસ્ત્રનું પ્રમાણ કાંઈ નહીં સ્વામિયન સર્વોપરી સર્વોપરી છે જ એવું જ રે એવું એને દ્રઢતા કહેવાય અને એવું થઈ જાય એટલે મહારાજ ભેળગા મહારાજ દૂર છે જ નહીં મહારાજ તરત ભેગા આપણી ભેગા ને ભેગા જ રે દૂર જાય જ નહીં શ્રીહરિની મરજી પ્રમાણે જ વર્તન રાખતા હોય છે શ્રીહરિના અનંત અવતારો થાય છે પણ તેઓ શ્રીહરિની મરજી પ્રમાણે જ વર્તન રાખતા હોય છે એટલે ભગવાનના અવતારો બધા ભગવાનના ભગત થયા અવતાર માત્ર ભગવાન સ્વામિનારાયણના ભગત થયા બોલો હવે આ ગોપાલ સ્વામીની વાત એક વાંચીએ ઉપાસનાની વાત તો સમજવી પડે ને આપણે સમજ્યા છે તો એ વારે વારે વાંચીએ તો વધારે પાકું થાય

અને અવતાર માત્રના ધરતલ છે બીજા સર્વે અવતાર છે તે તો એમના ભક્ત છે એમ સમજવું અને બીજાને પણ એમ સમજાવવું હવે આ સ્વામીએ કીધું આ વાત ગણ લાગે કે આ વાત કેમ હશે ગોપાલન સ્વામીની વાત સાચી ખોટી પણ આધારન સ્વામીએ લખ્યું બે દેશમાં માન્ય ગ્રંથ છે તે બે દેશની અંદર જે માન્ય ગ્રંથ છે હજુ આ વાત તો લાંબી છે પણ બે દેશમાં આ માન્ય ગ્રંથ ને બે દેશની અંદર આ વાત લખાની માટે આપણે મહારાજની સર્વોપરી ઉપાસના રાખીએ છીએ અને રાખવી હું તો એવું માનતો હતો કે નરનારાયણ દેવે જ ભૂમિ ઉપર અવતાર લીધો છે જેવા તે ભગવાન છે તેવા જ અખંડ વિરાજમાન એ સદાકાળ છે શ્રીહરિના અનંત અવતારો થાય છે પણ તેઓ શ્રીહરિની મરજી પ્રમાણે જ વર્તન રાખતા હોય છે જ્યારે તેઓ શ્રીહરિની મરજી પ્રમાણે રહે છે ત્યારે જ તેમાં સામર્થ્ય રહે છે અવતારોમાં પણ સામર્થ્ય ક્યારે રહે છે કે ભગવાનની મરજીમાં રહે ત્યારે વર્તે રહે વે તબહુ એસે યહ નહીં હરિ અવતારા એસે યહ નહીં હરિ અવતારા યહ સબ કહે કારનવારા યહ સબ કહે કારનવારા શ્રીહરિની મરજી પ્રમાણે રહે ત્યારે તેમાં સામર્થ્ય રહે છે અત્યારે છે અત્યારે જે છે તે શ્રીહરિ ઉપર કયો તેવો અવતાર નથી આ શ્રીહરિ તો સર્વ અવતારોનું કારણ છે ચોખવટ કેટલી કરે છે આ જે હું કહું છું એ પૂર્વે જેવા અવતારો કીધા એવો અવતાર નથી આ તો સર્વ અવતારોનું કારણ છે એમની માથે બીજું કોઈ નથી એમની માથે બીજું કોઈ નથી ઇન કે માથે ન કોરા ए सब हे माथे जोरा तदपे लगो होई वरत तबारे तदपे लगो होई वरत तबारी ऐसे न रहे और धारी ऐसे धीरज न रहे और धारी એમની માથે બીજું કોઈ નથી આ સ્ત્રીહરી સૌથી વિશેષ પ્રબળ ને સામર્થ્ય સંપન્ન છે છતાં તેઓ પોતે સૌથી લઘુ અલ્પ હોય વર્તે છે પ્રોબ્લેમ એટલે થયો જો મહારાજે પહેલેથી જ એવું સ્પષ્ટ રાખ્યું હોત કે અક્ષર ધામમાંથી જ આવે તો વાંધો નહીં પણ એવો ખેલ કર્યો છે ને પ્રાગટ્ય વખતનો ને પછીનો ને શિક્ષાપત્રી લખી એમાં કે શ્રીજી મહારાજને જેવા છે એવા ગોતતા સદગુરુની આંખ વિના ગોતવા નીકળે સદગુરુના શબ્દ વિના ગોતવા નીકળે આખી જિંદગી પાના આમથી આમ ગોળવી નાખે નથી આવતું બોલો એટલે પાછું કીધું કે સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એના મુખથી વાતને સાંભળે છે ત્યારે એને આ વાત સમજવામાં આવે છે શાસ્ત્રમાં તો વાત લખેલી હોય સત્પુરુષ પ્રગટ થાય ત્યારે આવે એટલે કઠણ છે અહીં કહે છે કે પોતે અલ્પ થઈને વર્તે હોય બહુ મોટા અને થઈને વર્તે નાના ભગવાન હું ઘણી વખત કહું છું ભગવાન અને મોટા પુરુષો ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પર દર્શન આપતા હોય ને એ લોકો માટે આ પૃથ્વી છે ને એ સ્ટેજ પ્રોગ્રામ કરવા માટેનું સ્ટેજ છે અહીં પ્રોગ્રામ આપે છે મનુષ્ય ભાવરૂપી પ્રોગ્રામ દિવ્યતાને પામેલા દિવ્યતાને અખંડ વરેલા દિવ્યતાને અખંડ ધારક દિવ્યતાના અખંડ વાહકો આ પૃથ્વી ઉપર માઈક ભાવનો સતત સ્ટેજ પોગ્રામ કરે છે જેવી રીતે કોઈ વ્યક્તિ પોતે રામ નથી કૃષ્ણ નથી પણ એને જ્યારે સ્ટેજ પોગ્રામ કરવાનો છે ત્યારે એને સતત યાદ રાખવું પડે કે હું આ વ્યક્તિ નથી હું તો અત્યારે રામ છું એને યાદ રાખવું પડે જો એ ભૂલી જાય કે હું રામ છું ઓલો ભૂલી જાય કે હું રાવણ છું તીર છોડે તો મરે જ નહીં એમ થાય ને પણ એને એને સતત ભૂલવું પડે કે હું કોણ મૂળ સ્વરૂપ ભૂલીને રામ હું છું એમ યાદ કરવું પડે તો રામનો રોલ કરી શકે તો જ કરી શકે છે શું ભૂલવું પડે છે અમે અક્ષર ધામના મુક્ત છીએ અનાદિ એ ભૂલવું પડે છે કાંઈ નથી હા શૂન્ય છીએ આવું એને એને યાદ રાખવું પડે છે તો એ મનુષ્ય ભાવમાં વર્તી શકે નહીં તો એની દિવ્યતામાં જતો રહે તો આ બાજુ આ જગત આખું રાખ થઈ જાય ને ત્રણેય લોકની નહીં ચૌદ સુધીના આનંદ ગોટી બ્રહ્માંડો રાખ થઈ જાય નજરમાં ના આવે એવા થઈ જાય પણ એવા મોટા સમર્થ હોવા છતાં પણ હાવ પામર જેવા જીવના અપમાનને સહન કરે હાવ પામર મચ્છરિયા જેવો જીવ હોય સ્વામી કે લઘુ જેટલો માલ ના હોય એને હાથ જોડીએ છે લઘુસંકામાં તનાઈ જાય એવા હોય એને પણ સ્વામી કે હાથ જોડીએ છીએ શા માટે કારણ કે જીવનું હારું કરવું છે આ ભગવાનને મોટા પૃથ્વી પર આવીને આવો સ્ટેજ પ્રોગ્રામ કરે અસમર્થ જેવા દેખાય હોય બહુ સમર્થ હોય બહુ તાકાતવાળા તો એ લાગે કે એવા અસમર્થ જેવા આપણને લાગે આપણે સહાય કરીએ છીએ ને ત્યારે એમનું આલે છે એવું લાગે આપણે એમને મદદ કરીએ ને ત્યારે જ એમનું આલે બાકી હાલે જ નહીં આપણા વિના ના ચાલે આપણને એવું લાગે ભગવાનને મોટા સ્ટેજ પ્રોગ્રામ કરે એના સ્ટેજ પ્રોગ્રામને ઓળખવો પહેલાં તો જુઓ સ્ટેજ પ્રોગ્રામને સાચો ના માની લેવો જાણવું કાં તો સ્ટેજ પ્રોગ્રામ આપે છે આ પૃથ્વી પર છે ને એટલે સ્ટેજ પ્રોગ્રામ આપે છે નોખા છે નોખા ક્યારેક પછી આવી જાય ને કારણ કે ઓલો પ્રોગ્રામ તો ફિક્સ હોય બે કલાકનો આ તો હારો ચોવીસ કલાક કરવાનો હોય ભગવાનને મોટાને એટલે ક્યારેક તો પછી મૂળ સ્વરૂપમાં આવી જ જાય ઇન્ટરવેલ પડે ત્યારે આવી જાય ને મૂળ સ્વરૂપમાં એમ ઇન્ટરવેલ પડ્યો હોય ક્યારેક ત્યારે મૂળ સ્વરૂપ પ્રગટ થઈ જાય અને મૂળ સામર્થ્ય પ્રગટ થઈ જાય મૂળ દિવ્યતા પ્રગટ થઈ જાય મૂળ અનાસક્ત પણ આ જગતનું પ્રગટ થઈ જાય અને ત્યારે મોક્ષ ને વિચક્ષણ હોય જાય કે આ કંઈક નોખું છે અને પછી એવાને ઓળખે એવામાં જોડાય એને ભગવાનનું સુખ આવે એ મૂર્તિનું સુખ આવે ભગવાન એવા છે કે એમના માથે કોઈ નથી ભગવાન સ્વામે માથે તો એ બહુ નાના થઈને વર્તે છે બહુ નાના થઈને વર્તે છે સમરૂથ હોઈ ને આે મા એ પ્રભુતા જાના એસી પ્રભુતા પ્રભુ મે એકા એસી પ્રભુતા પ્રભુ મે એકા સમરુથ હોઈ જનવત છેકા જનવત છે સમર્થ હોવા છતાં માન ન આવે તે જ તેમની અધિક પ્રભુતાને શક્તિ મતતા છે એમ જાણવું એવી પ્રભુતા તો એક શ્રી હરિમા જ છે કે સ્વયં સમર્થ હોવા છતાં બિલકુલ સામર્થ્ય જણાવતા નથી એક ભગવાન જ એવા છે કે જેનામાં બધું જ હોવા છતાં ક્યારેય પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રગટ ના થાય ક્યારેય એ પ્રગટ ના થાય બાકી બધાની ભૂલ થઈ જાય ભૂલાઈ જાય સ્ટેજ પોગ્રામ કરવા આવેલા મુક્તાત્માની ક્યારેક ભૂલાઈ જાય તો પ્રોગ્રામ કરતાં કરતાં કંઈક થઈ જાય મૂળ સ્વરૂપમાં આવી જાય એવું થાય પણ ભગવાન એક એવા છે કે બરાબર રોલ ભજવી જાય ને બરાબર ભજવે સામર્થ્યવાળા છે પણ કોઈને લાગે નહીં પોતાની પ્રભુતા બધી છુપાવીને રાખે હાવ સામાન્ય જેવા થઈને રહે મોટા અનાદિ મુક્તો એવા જ હોય છે સામર્થ્ય છુપાવીને જ વર્તે મુક્તાનંદ સ્વામીનું કેવું સામર્થ્ય છુપાવીને વર્તવાનું અંગ જો મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી કેટલું સામર્થ્ય કાંઈ નહીં મહારાજ ફૂટેલી તુંબડી રિપેર કરતા ના આવડે મહારાજ કે તમારા કાંડામાં તેટલી તાકાત અહીંથી જીવાત્માને નાખો તો અષ્ટાવરણ પાર અક્ષર ધામમાં જઈને પડે આવું તમારું સામર્થ્ય છે પણ તમે એને જાણતા નથી આવું છે પ્રભુતા પોતાની છુપાવે જે પોતાની અંદર રહેલા સદગુણોને છુપાવે છે એ જ પ્રભુતાને પામે છે આપણે પ્રભુતાને પામવાનું છે પુરુષોત્તમ જેવા થવા માટે પુરુષોત્તમ જેવા એટલે કે પુરુષોત્તમની મૂર્તિનું સુખના ભોગતા થવા માટે આપણે એના જેવો સ્વભાવ કરવો પડે આપણી અંદર જે કાંઈ છે મારાને મોટાનું છે કાંઈ નથી બીજું જે કાંઈ દેખાતું હશે તો સામે વાળાના એવા સરસ મોટા કેમેરા છે દેખાય છે આપણામાં કાંઈ નથી એમ જો રાખીએ તો મહારાજ જોડે આપણે બહુ બને કારણ કે મહારાજનો એવો સ્વભાવ છે અનસમજુ મનુષ્ય હોય તે એવા પ્રભુને દેખીને વગર વિચારે બોલી નાખે અનસમજુ ને શું આ જગતને તો તમને સર્ટિફિકેટ આપતા બિલકુલ વાર જ નથી તમારો શું ઉદ્દેશ અને જગત શું જોવે એવું થાય ભગવાન ને ભગવાનના મોટા પુરુષોને તો જગતે હાવ પહેલેથી માછલા જ ધોયા છે તમે જેવડા મોટા ને એટલું જ તમારો વિરોધ એટલો મોટો એવું સમજવાનું જેટલા મોટા એટલો વિરોધ મોટો તમે જો જેટલા જેટલા મહાપુરુષો થયા જેટલા જેટલા મોટા પુરુષો થયા એને સમાજે સુખે નહીં રહેવા દીધા હવારમાંથી ધોકા લઈને મંડે એને કે હા જુદી એ જ ધંધો કરે દ્રોહના પોટલા બાંધી નર કે ઢોલ વગાડતા જાય ભગવાનનો દ્રોહ કર્યો છે અને ભગવાનના મોટા મોટા પુરુષોને બહુ દ્રોહ કર્યો છે સમાજ તો એમ જ છે અનસમજું મનુષ્ય હોય તે એવા પ્રભુને દેખીને વગર વિચારે બોલી નાખે પરંતુ તે પરમાત્માને મન તો કાંઈ જ સંતાપ થતો નથી તેઓ તો રાત દિવસ સ્વસ્વરૂપમાં જ મગન રહેતા હોય છે પ્રકૃતિ અને પુરુષથી લઈને ભવ બ્રહ્મા આદિક પણ જેની આગળ અજાન ગણાતા હોય ત્યાં મનુષ્યના લેખા શું કહેવાય ભવને બ્રહ્મા ભૂલા પડી જાય એ ના ઓળખી શકે તો મનુષ્ય ક્યાંથી આવે મનુષ્યનો શું લેખો મહારાજ મદ્યના તેરમાં કે અત્યારે સત્સંગમાં જે આ વાત થાય છે બહુ બ્રહ્માદિ સાંભળે તો એ પણ કે આવી વાત પૂર્વે ક્યારે સાંભળી નથી આવી અવતારો થયા તોય એ લોકોને એવું થાય કે આવી વાત નહોતી સાંભળી એવી મહારાજનું સ્વરૂપ એ મનુષ્ય ક્યાંથી ઓળખે અનંત અવતારો થઈ ગયા અને એના ભક્તો પણ અનંત થયા છે તે સૌ એકવાર પણ આ શ્રીહરિના દર્શનને રાત દિવસ ચાહ્યા કરે છે નરનારાયણ દેવ શ્રી રંગદાસને કહે છે અને શ્રી રંગદાસ દરબારોને કહે છે મને નારાયણે આવું કીધું કે આ ભગવાન સ્વામીના દર્શન અનંત અવતારો જે થઈ ગયા છે એના જે ભક્તો છે એ બધાય પણ ભગવાન સ્વામિનારાયણના દર્શનને ઈચ્છે છે એકવાર થઈ જાય અમને પણ એમના એકવાર દર્શન થવા દુર્લભ છે નારાયણ કહે છે કારણ કે આ બ્રહ્માંડમાં આવે ત્યારે થાય એકવાર દર્શન થવા દુર્લભ છે તે શ્રીહરિએ મનુષ્ય દેહ ધર્યો છે હવે ભારત ભૂમિના મહાન ભાગ્ય જાણવા જેટલા મતપંથ કહેવાય છે તે બધા ફેલમાં ભરપૂર રહે છે દુનિયામાં જેટલી જાતના વ્યસન કહેવાય છે તે બધાને કરવા લાગ્યા છે છે માત્ર પેટ ભરવા ખાતર જ મુંડ મુંડાવી હોય તેમ દેખાય ભગવાનના ભજનનો માર્ગ તેઓ ભૂલી ગયા છે કામ ક્રોધ લોભ એ ત્રણ દોષોને આધીન રાત દિવસ દિન થઈને રહે છે સ્વયં તો ક્યારેય હરિનું ભજન કરતા નથી પણ જે ભજન કરે તેને જોઈને એની આરે લડાઈ કરે છે પોતે તો કરે નહીં અને કરતા હોય અને કરાવતા હોય એની હારે લડે છે આ ભગવાનને પૃથ્વી પર આવું એટલે પડે છે આ અસુરોનું કામ મૂંડ તો મુંડાવી પણ અહીં કે છે કે ખાવા માટે કામ ક્રોધને લોભની અંદર પડ્યા હોય ભગવાનનું ભજન કરે તેની સાથે વેર બાંધે એને વેર જ મોટામાં મોટું કોણ યારે અસુરને ભગવાનનું ભજન કરે ને કરાવે એની હારે વેર સારું આ ભજન કરશે ને કરાવશે તો કેટલાયના કલ્યાણ કરી દેશે એની યારે વેર બાંધો બાંયો ચડાવો એની યાર બાંયો ચડાવે માઈક પંચ વિષયને ભોગવવા ઉતાવળા થાય અને ધીરજ રાખી શક ધીરજ તો એમાં હોય જ નહીં આ બધા અસુરોના લક્ષણ છે એમાં ધીરજ બિલકુલ ના હોય અને મુક્ત હોય ને એની ધીરજ કેવી હોય એની ધીરજ હિમાલય ડગે છે ને વર્ષોએ હિમાલયની અંદર પણ હલચલ થાય પણ હિમાલયની ઉપમા પણ મુક્તને ના દેવાય એવા સ્થિર હોય એની ધીરજ ડગે જ નહીં મેરું તો ડગે પણ જેના મન ન ડગે રે પાનભાઈ હિમાલય ક્યાં મેરું જેની ઉપર બ્રહ્માંડ ઊભું છે એ મેરુ પર્વત આખો ડગે ને તો એ જેના મન ના ડગે ને એ મુક્તાત્માઓ છે અને સામાન્ય જીવ છે ને એની અંદર ધીરજ જ ના હોય ધીરજ ના હોય ઉતાવળો બહુ હોય આકડો બાકડો બહુ થાય અને મુક્ત તો કેવા હોય એની ઉપર તમે ભાલાનો વરસાદ થતો હોય ને તોભ ગોળા ફૂટતા હોય ને બધી બાજુથી તોપોના ભડાકા થતા હોય ને તોય બેઠા હોય એને ખબર છે કે મહારાજની મરજી વિના મારો કોઈ વાળ વાંકો નથી કરી શકવાનું એને ખબર જ છે કે મને મહારાજની મરજી વિના મારું કોઈ કાંઈ નથી બગાડવાનું અને મારું જો બગાડવું હશે મહારાજની ઈચ્છા હશે તો મારી ઉપર કોઈ તોપગોળો નહીં ફોડે ને હું હાવ સેફ જગ્યાએ બેઠો તોય બગડશે કારણ કે એને ખબર છે જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ એ ભગવાનને ગમતું ને આપણું રાખવું નથી જેવું એ ભગવાનને ગમે ગમે છે એવું જ આપણને છે આવું મહારાજ અંત્યના તેરમા કહે છે એ ભગવાનની ઈચ્છા એ હાથે બેસીએ કે ગધેડે બેસીએ સ્તુતિ થાય કે નિંદા થાય માન થાવ કે અપમાન થાવ પણ કોઈ રીતે એ ભગવાન ભજવાના માર્ગમાંથી પાછું પડવું નથી ભગવાનને એની ઉપર હેત થાય શું ભગવાનને જેને ભજ્યા એના અપમાનો થયા જ નથી શું ભગવાનને જેને ભજ્યા એની ઉપર કોઈ કોઈ ઉપાધિઓ આવી જ નથી પહાડો તૂટી જાય એવી મોટી ઉપાધિઓ આવી છે પણ એ બધી ઉપાધિઓ વચ્ચે પણ એને મહારાજને એવો આશરો હોય મહારાજની અંદર એવી દ્રઢ નિષ્ઠા હોય કે ક્યારેય ડગે નહીં ભગવાનના આપણા કેટલા ભક્તો એવા છે કે જેના જીવનની અંદર એટલી બધી ઉપાધિઓ આવી ગઈ છે છતાંય પણ એને એને મહારાજ મહારાજ સંતની નિષ્ઠા નિષ્ઠામાંથી ડગ્યા નથી જોઈને બહુ રાજી થાય નિષ્ઠામાં ધીરજ ના હોય તે શબ્દ આદિ પાંચ પ્રકારના વિષયોની જ તેમને રાત દિવસ અધિક તૃષ્ણા હોય શબ્દ સ્પર્શ રૂપ્રશ્ન ગંધ આ પાંચ ને કેમ ભોગવી લઉં આવું વિચારે ભગવાનના આશ્રિત હોવાનું બહાનુ ધરીને પંચ વિષયોને ભોગવવા માટેની માટે કાલિગરી કરે એટલે આ બધા હોય ક્યાં આવા સત્સંગમાં જ હોય કારણ કે એ ભગવાનના આશ્રિત હોવાનું કરીને વિષયને બરાબર ભોગવે ભગવાનના આશ્રિત અમે છીએ અમે જ ભગવાનના છીએ એવું ધારી ભગવાન જે ભજે છે અને ભજાવે છે એવાનો વિરોધ કરે આવું હોય આ સમાની વાત અચરજકારી છે તે દીઠી મેચરજકારી છે આ બધું શાસ્ત્રોમાં લખ્યું ને એ બધું સાચું છે ભગવાનના આપણને અનુભવ થાય શાસ્ત્રમાં લખ્યા છે એવા મોટાના થાય અને શાસ્ત્રની અંદર આવું કડવું લખ્યું હોય ને એનોય અનુભવ થાય બધાના અનુભવ થાય કારણ કે આ પ્રેક્ટિકલ ગ્રંથ છે આ ગ્રંથ કેવો છે પ્રેક્ટિકલ છે આપણા જીવનમાં રોજ બરોજ બનતી ઘટનાઓ એવા ડાયરી છે મહારાજની

દુનિયા આખી કે કે બહુ તમે તો બહુ સારા છો બહુ ડાયા છો બહુ સીધા છો પણ એનો આત્મા કે કેટલો સીધો છું એમ એને ખબર જ હોય કે હું કઈ જગ્યાએ શું કરું છું ને શું જોઉં છું હું સાંભળું છું ને હું ચાખું છું ને ક્યાં બેઠો છું હું સ્પર્શ કરું છું એને ખબર જ હોય દુનિયા આખી ભલે સારો કે પણ એનો આત્મા અંદર બેઠેલા પરમાત્મા બે એને ક્યારેય નહીં સ્વીકારે એના કર્મનું ફળ એને મળવાનું જ છે ભગવાન તો જાણે છે અંતરિયામી રૂપે ન્યાયને માર્ગે ચાલનારાને ન્યાયનું ફળ પ્રાપ્ત થાય ને અન્યાયને માર્ગે ચાલનારાને અન્યાયનું ફળ મળે છે ન્યાયનું ફળ અનંત સુખ છે ને અન્યાયનું ફળ અપાર દુઃખ છે આ બધું દેહ મૂક્યા કેડે છે બાકી તો કળિયુગમાં ખબર ના પડે સાચું શું ને ખોટું શું ન્યાય શું ને અન્યાય શું એવું છે જેનું જેવું કર્મ હોય ભગવાન તેને તેવું ફળ આપે છે એટલે જ ભગવાનને સમદ્રષ્ટિ કહેવાય છે અમૂલ્ય મનુષ્ય દેહને પામીને જે ભગવાનને રાજી કરે તેને ધન્યવાદ ઘટે છે જે ભગવાનને રાજી કરે સ્વામી કે ધન્યવાદ છે વારાબ દેવરી જાય સારા બબકણ તેહી અંતહી આવ્યો બબટ કણ તેહી અંતહી રે જાવન મન ઠેરાયો હરી રે જાવન મન ઠેરાયો જેને એક વાર ભગવાનને રાજી કર્યા હોય તેને માનો બધા જ દેવોને રાજી કર્યા છે એક ભગવાનને રાજી કરવા મથું અને એક ભગવાનને જેને રાજી કર્યા છે એને રાજી કરવા મથું જેમને ભગવાનને રાજી કરવાનું મનમાં ચોક્કસ કર્યું હોય તેને આ સંસારમાં ભટકવાનો અંત આવી ગયો એમ જાણવું રોજ એવો વિચાર કરવો કે હું કેવું બોલું તો મહારાજ રાજી થાય હું કેમ વર્તું તો મહારાજ રાજી થાય હું કેવી રીતે જમું તો મહારાજ રાજી થાય હું કેવી રીતે હસું તો મહારાજ રાજી થાય હું કેવી રીતે મારા સંસારનો વ્યવહાર કરું તો મહારાજ રાજી થાય એક એક ક્રિયામાં પોતાની જાતને પૂછું અંદરથી પુરુષોત્તમરાયણ સ્વયં કે તું આમ વર્તીશ તો હું રાજી તરત કહેશે તું આમ વર્તે તો હું રાજી અંદરથી અવાજ સાચો આવશે પછી આપણે આપણા મનનું ધાર્યું કરીએ એ વાત નોખી છે પણ અંદર જો પૂછીશું ને કે મહારાજ તમને કેવું ગમે છે હું આવું કરું તો ગમશે કે આમ કરું તો ગમશે અંદરથી કહેશે કે મને આવું જ ગમે છે આપણને શું નથી કહેતા આપણે ક્યારેક અવડી લાઈને જતા હોય તો અંદરથી ભગવાન આપણે પૂછવાના જઈએ ને તો એટલા હિતે જ શું છે કે અંદરથી ટકોરો મારીને કે એ ક્યાં આલ્યો લ્યો ઊભો રે ખબર નથી ભગત છો હા મહારાજ પણ હવે ઈચ્છા થઈ ગઈ શું કરું શું કરવું આવે ઈચ્છા થઈ ગઈ છે ના જવાય આપણે સારું સારું બેઠો છું તો ક્યારેક બેસી જઈએ અને ક્યારેક ફોર્સમાં હોઈએ ને તો આલ્યા જઈએ પછી પાછા ખોટું કરીને એ મારા જેવો છું એવો તમારો છું મારી તો ભૂલ થઈ ગઈ છોરું ક છોરું થાય તું માવતર કહેવાય જેવો તેવો તો એ પુત્ર તમારો અનસમજો અહંકારી રે એમ પાછા ભગવાન રડી લઈએ ગાઈ લઈએ બધું કરી લઈએ મહારાજ કે સારું આવે ફરી ભૂલ ના કરતો મેં તને બૂમ તો પાડી તી મહારાજ આવે તો પાછા વાળી પાંચ બૂમ સાંભળીએ આમ કરીએ તો મહારાજ આપણને હાચવી રાખે છે એ મહારાજની કેવળ કરુણા અને દયા છે જો આપણે નથી પૂછતા તો પણ જે પુરુષોત્તમ નારાયણ આપણને યાદ કરાવે છે તો જો પૂછતા હોઈએ તો તો મહારાજ રાજી થાય એવી જ ક્રિયા થાય બરોજ પૂછવું કઈ પણ કરીએ ને મહારાજને મોટાને ગમશે આ મહારાજને મોટાને ગમે એવું આ છે મને મળ્યા એવા મોટા પુરુષ અને મહારાજ એ બેન ગમશે આવું આ ક્રિયા ગમશે આમ બોલું છું આ સ્પર્શ કરું છું આ જમું છું આ જોઉં છું આ સાંભળું છું આવું અહીં ફરું છું એને ગમશે એને ગમે છે તો ઓકે અને ખાલી ખાલી છેતરવું નહીં કે વાળી વાળી રીંગનું લઉં કે ના લઉં લઉં લઈ લે ને ભાઈ મન કે પછી લઈ લે એમ નહીં પાછું પણ વાસ્તવમાં જીવને પૂછવું તો જીવ સાચો જવાબ આવે મન ભાઈ ને પૂછો મનજીભાઈ જો પડી ગયા અંદર તો પતી ગયો તે કે લે 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 જોઈ સાંભળી લે પછી કે મેં તો પૂછ્યું પણ પણ અંદર આવે એકલો વિષય ભર્યો તેવો જ આવે ને જેમ ભગવાનને રાજી કરવાનું મનમાં ચોક્કસ કર્યું હોય જેને કર્યું હોય એને અંત આવી ગયો જાણવું આવું કહીને નરનારાયણ ભગવાને મને કહ્યું લાડુદાન હવે તમે સાધુ થઈ જાઓ બ્રહ્માનંદ સ્વામીને સાધુ થવાની આજ્ઞા નરનારાયણ દેવે કરી બદ્રિકા આશ્રમમાં કીધું તમે સાધુ થઈ જાઓ હવે જાજુ ના પૂછશો અમારા જેવા આનંદ જેની પાસે છે અમારા જેવા આનંત અવતારો જેની આજ્ઞામાં રહે છે ભગવાન સ્વામીની પૃથ્વી પર છે અક્ષરાધિપતિ એના તમે સાધુ થઈ જાઓ નરનારાયણ દેવને આટલું જ કરાવવું હતું મહારાજે કીધેલું ફોન કરીને કે આટલું કહી દેજો સમાધિ કરીને મોકલું છું આટલું કહી દેજો બસ સાધુ થઈ જાઉં ત્યાં મુનિયોના પતિ એવા શ્રીહરીનું ભજન કરો સંસારી બહુ જાજુ છે અત્યારે ભગવાનને ભજવાનો અલૌકિક સમય આવ્યો છે જે લોકો ભજન નહીં કરે તેને અપાર પસ્તાવો થશે માટે ભજન કરો સ્વામિનારાયણ 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 બહુ સહેલું છે હાથમાં જપ્યું રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જાજુ કરવું એવું છે આસિત ભગત બીજી વાતો ઓછી કરવી અને ભજન જાજુ કરવું સ્વામિનારાયણ 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 આ ભજનને વધારવું જેટલું ભજન વધશે એટલી આધ્યાત્મિકતાનું વજન વધશે જેટલું આધ્યાત્મિકતાનું વજન વધશે ને એટલી ભગવાનની વૃત્તિ આપણી ભગવાન તરફની જે વૃત્તિ છે ને એ મજબૂત થશે અને ભગવાન તરફની વૃત્તિ જેટલી મજબૂત થશે એટલું આપણું હૃદય નિર્મળ થશે અને હૃદય જેટલું નિર્મળ થશે એટલા પુરુષોત્તમનો આપણા હૃદયમાં વાસ થશે ને પુરુષોત્તમનો વાસ થશે એટલું હૃદયમાં સુખ થશે ને જેટલું સુખ થશે એટલું મૂર્તિને વિશે રહેવાશે અને જે અંતરની અંદર અંતર જ નિર્મળ નહીં થાય તો આપણે ગમે એટલો પ્રયત્ન કરશું તો પણ મૂર્તિ ધારી શકાશે નહીં માટે ભજનનો આગ્રહ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 સતત કરવું એ તો થાય એવું છે એમાં તો કાંઈ જ્ઞાનની જરૂર નથી ધ્યાનની જરૂર નથી સોમિયણ સોમિણ કરવામાં ક્યાં બીજી કંઈ જરૂર પડે માટે એ કર્યા કરવું કે છે કે ભગવાનનું ભજન કરે છે એ ક્યારેય નાશ થતું નથી અને અત્યારે ભગવાન ભજવાનો અલૌકિક સમય આવ્યો છે મારે આવ્યો અલૌકિક દાવરે કોઈ મને શું કરશે આ તો અલૌકિક દાવ છે ખેલી લેવાનો છે જેમ પીચ ઉપર ગયો અને બેટ લઈને ઉભો હોય તો એને કેમ હોય કે હામેનો બોલ આવે ને સીધો છગો મારું એમ આ તો બરાબર સારામાં સારી પીચ મળી ગઈ છે આપણને હારામ હારી પીચ આવું મહારાજનું સ્વરૂપ આવા મોટા પુરુષ આવો આવો સંત સમાગમ આવા ભક્તોનો સમુદાય આનાથી હારી પીચ કઈ આપે આપણાથી રમાય એવા બોલ આપે જ ભગવાન હવે તો આપણે ફટકા મારવાના પાછા જીવ કેવો છે ખવડાઈ પીવડાઈને દૂધ પીવડાઈને ઊભો રાખ્યો ને તો ઊંઘે ને આવી એટલે ભલા રમી હકે એટલું સરસ આટલું તને મેદાન કરી આપ્યું તને આરામ કરાયો આટલું સરસ ખવડાવીને ઊભો રાખ્યો બધા આમ તો કર એટલું કરવાય રાજી ના હોય બોલો ઊભો રહ્યો આમ ઊંઘે થાળી તૈયાર બધું તૈયાર શેરડી ને આપી ને શેરડીનો રસ કાઢી અને ગ્લાસ ભરીને કે દાદા પીઓ ને ઓ દાદા પીઓ દાદા જોકા ખાય તો શું કરવું આવે તો દાદાનું માથું પકડીને પહેરા પીવડાવે લો દાદા પીવો તોય હું કે તોય ઘૂંટડો ના પીવે તો તો આવે શું કરે પછી કે હવે આવતા જન્મે ફરી શેરડી પીલવાનું મશીન મળે ત્યારે ખરું એવું થાય લોકોને એવું જ છે ને જગતને તો એવું છે ને કેટલું ભગવાન ભજવા માટેનો સાનુકૂળ સમય આ આ યુગ તો જો ઘરમાં બેઠા બેઠા રોજ ભગવાન આવે રોજ સાધુ આવે સંત સમાગમ કીજે ઓન સંત સમાગમ કીજે એ સંતોએ કીધું થઈ ગયું વચન પણ ખાલી એ કામ ચાલુ કરીને સાંભળવું ને એની માટે બહુ મોટી શ્રદ્ધા જોઈએ બહુ મોટી જોઈએ જેને છે એના જીવનમાં પરિવર્તન થતા જાય છે અત્યારે અનંત કોટી લોકો ભગવાનને ભજે છે અત્યારે જે લોકો ભજન નહીં કરે તેને અપાર પસ્તાવો થશે અત્યારે અનંત કોટી લોકો ભગવાન રાજી કરીને સંસારના પારને પામશે આવો સમય ક્યારેય આવ્યો નથી શ્રીરંગદાસજીએ દરબારોને કહ્યું નરનારાયણ ભગવાને જ્યારે મને આવું કહ્યું ત્યારે એ વચનને સાંભળીને હું તરત જ આવે સાધુ થયો છું પેલા દરબારોએ હસતા હસતા પૂછેલું કે તમે સાધુ કેમ થઈ ગયા સાધુ થવાનું રહસ્ય કીધું હું આના માટે સાધું થયો છું ઉપર કયા મુજબની શ્રીરંગદાસના મુખની વાત સાંભળીને બધા દરબારોના મનમાં હેત વ્યાપી ગયો એમને બે હાથ જોડીને સ્ત્રીને વિનંતી કરી તેઓ બોલ્યા હે હરે આપની મરજી ઈચ્છા પ્રમાણે અમને આજ્ઞા કરજો આવી એને મહિમા વધી ગયો એ ખાલી ભગવાનને ભગવાન જાણતા હતા પણ કદાચ જાણતા હોય તો નારાયણ છે એ ભગવાન છે આવું જાણતા હોય તો હવે તો ખબર પડી કે ઓહો આવા તો અનંત અનંત નારાયણો એની ઉપાસના કરીને આવા થાય છે એની આજ્ઞામાં છે જેવા છે આ તો બહુ મોટા છે એટલે કીધું તમારે જે કહેવું એ કરજો આપ જેમ કહેશો એમ અમે કરશું આપ અમને પ્રસન્ન મનથી કહેજો અમને હવે ગામ કે ગરાશમાં રૂચિ નથી લો ઉડી ગઈ એ નહીં શ્રીરંગદાસની વાત સાંભળીને કેવળ આપણા દર્શન કરવામાં જ રૂચિ છે ત્યારે શ્રીયરીએ સૌ દરબારોને હેતથી કહ્યું દરબારોને થયો આપણને સાધુ કરી દે તો સારું આપણે રહી જઈએ લાડવા મળે અને દર્શન મળે બે કામ થાય અહીંયા આગળ તો સુખ છે મહારાજની મૂર્તિનું ત્યારે દરબારો તમે સૌ સાંભળો મહારાજ કે જે ભક્તો અમારી મરજી પ્રમાણે રહે એ સાધુ થઈ રહ્યો તમારે સાધુના કપડા પહેરવાની જરૂર અમારી મરજી મારો એટલે તમે સાધુ જ છો જે લોકો સત્સંગ વિના જીવે છે એ બધા કુમાર્ગે ચાલે છે એટલા માટે સૌ હિતકારક સત્સંગ કરીને આવે સનમાર્ગે ચાલવું જોઈએ અત્યારે જે લોકો સત્સંગમાં આવે છે અર્થાત સત્સંગી થાય છે એ બધા સત્વરે પરમપદ મોક્ષને પામે છે તે પરમપદની પ્રાપ્તિના જેવું બીજું કોઈ અભયદાન કહેવાતું નથી તમે સૌ બુદ્ધિમાન છો દરબારોને કે છે માટે અભયદાન કરતા રહેવું જોઈએ સૌથી મોટું દાન કયું અભયદાન કોઈ જીવને ભગવાન સ્વામિનાયન આશ્રિત કરવો એને અભયદાન આપ્યું કહેવાય મારા દરબારોને કે છે તમે આ કામ કરજો ફક્ત સત્સંગી કરવા એ સાધુ એકલાનું કામ નથી હરિભગતે પણ એક એક એવું નક્કી કરવું જોઈએ મારે એક મહારાજનો આશ્રિત કરવો છે કેમ ના થાય આપણે મંડીએ સો પાછળ મહેનત કરીએ તો એક તો સ્વામિનારાયણનો થાય જ કે આપણે એને બહુ મોટું અભયદાન આપ્યું મહારાજ કેટલા રાજી થાય કે મારું સ્વરૂપ આને એને ઓળખાવ્યું બહુ રાજી થાય અભયદાન કરવાની જ અત્યારે મારી મરજીને ઈચ્છા છે તે સૌએ મનમાં સમજી રાખવું તો તમે સૌ મુમુકશો ભગવાનને સરને લો સત્સંગી કરો મારે તો જીવોનો મોક્ષ કરવો છે મહારાજ કે બીજું કાંઈ કરવું નથી જેને તમે ધ્યાનમાં બેસાડશો તેને અમે દર્શન દેશું માચા ખાચર અલૈયા ખાચર સોમલા ખાચર સુરા ખાચર માત્રા માત્રાધાધલ આ બધા ગુરુઓ ગુરુ કાળુ ભગત નાજા જોગ્યા મૂળુભાઈ એ બધા તમે સારા સત્સંગી છો તે તમે તમારા ગામમાં જઈને કથા વાર્તા કરીને નવા નવા ભગતો કરો ને અભયદાન આપો ને અમારું સ્વરૂપ ઓળખાવો અમે રાજી છીએ તે તમે બધા એ સત્સંગી છો તમારા સૌના ગુરુ ભોજાભાઈ છે પછી એના દરબારોના ગુરુ ભોજા ચારણ અને જે જાતે કરીને ચારણ છે તેમના ગુરુ મેરામભાઈ માજરિયા આહિર છે એ મેરામભાઈ માજરિયા એક હરિભગત હતા સારંગપુરની અંદર મહારાજાના ખભા ઉપર બેસી ગયા હતા રંગોત્સવ વખતે એ એ માજરિયા બહુ સારા હરિભગત હતા આહિર ભગત હતા વિપ્ર મયારામ ભટ્ટ પર્વતભાઈ આ કેમ કીધું કે આના ગુરુ આ છે આના ગુરુ આ છે જેના થકી ભગવાન ઓળખાય ને એ એના ગુરુ એટલે એમ કીધું ગુરુ તો બહુ છે ગુરુ ગુરુ કહત સંસારા એસી જગભર માયા હૈ પણ જેને ભગવાન ઓળખાવ્યા એ ગુરુ વિપ્ર મયારામ ભટ્ટ પર્વતભાઈ વિપ્ર નાનાભાઈ ગોકુળદાસ આટલા તમે સૌ પોતપોતાની રુચિ પ્રમાણે સત્સંગમાં ફરો આમ સૌને શ્રીયરીએ કહ્યું ને પોતપોતાના દેશમાં જઈને નવો સત્સંગ કરાવવો મુમુક્ષુ જીવ પરમપદને પામે એટલા માટે સત્સંગનો ઉપદેશ કરવો આવી વાત મહારાજે હરિભક્તોને પણ કરી એનો અર્થ કે તમે બધા સત્સંગી ગ્રહ ભક્તો છો એટલે તમારે પણ એવું અંગ રાખવું જોઈએ વાંચનનું ચિંતનનું ને કથા સાંભળીને એના મનનનું કે એક જીવાતમાં તમે ઓફિસે હો ત્યાં ભેગા થતા હો તમારા સંબંધીઓમાં હોય ત્યાં જઈને પણ ભગવાનની વાત કરીને એને સમજાવવું જોઈએ આવી મહારાજની રૂચિ છે ફક્ત તમે સંતો પાસે જ આશા રાખો કે સંતો જાય બધે સમજાવત સંતો કેટલીક જગ્યાએ પહોંચે પણ જો તમે એક એક પરિવારોને કરો એટલી બધી મહેનત કરો તો એક વર્ષે એક તો થાય એક હરિભગત ના થાય એક વર્ષમાં મહેનત કરીએ તો ખરેખરી મહેનત કરીને મંડીએ તો એક તો થાય જ એટલી મહેનત આટલા બધા ભક્તો કરે તો હો વર્ષે પાંચસો આપણા હરિભગત હોય તો પાંચસો બીજા મહારાજના થઈ જાય અરે કઈ ના કરે તો બે વર્ષે એક કરે તો અઢીસો તો થાય પાંચસો હરિભક્તો હોય તો આટલા સાંભળવાવાળા બસો હોય તો હો થાય પચા થાય કેટલું વધે પણ એની પાછળ મહેનત કરવી પડે એમાં મહારાજનો રાજીપો છે મહારાજની રૂચિ છે ને બીજું શું થાય બીજાને સમજાવવું એ થોડું વાંચવું પડે થોડું સમજવું પડે થોડું પાડવું પડે પોતાને વધારે તો બીજાને સમજાય ને એટલે એમાં ફાયદા બહુ છે અને મહારાજ રાજી થાય માટે ભગવાનના ભક્તોએ આવું કાર્ય કરવું આપણને મળેલા મહારાજ આપણને મળેલા મોટા પુરુષ આપણને મળેલો લોયાધામ પરિવાર એ બીજાને સમજાવી આની અંદર લઈ એને પણ મહારાજનું સુખ આવે એના પરિવાર સુખી થાય આજ્ઞાને ઉપાસનાવાળા બધા થાય એટલો સ્વાર્થ આપણે બીજો શું સ્વાર્થ એવું થાય એના જીવન એની પાછળના દીકરા દીકરીઓમાં સત્સંગ થાય એના માટે આપણે આવી પ્રવૃત્તિ કરવી હિતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદમોની વિરચિત શ્રી હરિચરદન સાગરના ચતુર્થપુરમાં લાડુદાન ગઢવીને દીક્ષા અને દરબારોને નરનારાયણ દેવે કહેલ શ્રી હરિની સર્વોપરીતા કહીએ નામે ચૌદમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી